નમસ્કાર દર્શક મિત્રો, શ્રદ્ધા અને ભક્તિની અવનવી ગાથાઓ લઈને આવ્યા છે, જેનું નામ છે ધર્મ પરિચય. હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવારનો ખાસ મહિમા. પરમ ભક્ત પ્રહલાદ અસુર રાજ હિરણ્યકશ્યપનો પુત્ર હતો. જ્યારે એનો જન્મ થયો અને બાળક બોલતો થયો ત્યારે સૌથી પહેલા નારાયણ શબ્દનો ઉચ્ચારણ કર્યું. આનાથી હિરણ્યકશ્યપ તેના ઉપર ક્રોધિત થયા. ત્યારે પ્રહલાદે કહ્યું કે પિતાજી, જેણે મારી માના ઉદરમાં મારું પોષણ કર્યું છે અને મારી રક્ષા કરી છે તેના ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. ત્યારે હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા, છતાં પ્રહલાદનો વાળ પણ વાંકો થતો નથી. છેવટે હિરણ્યકશ્યપે પોતાની બેન હોળિકાને બોલાવી અને કહ્યું કે મારો દીકરો મારા કહ્યામાં નથી અને મારા દુશ્મનનું નામ લે એને મારી નાખો. ત્યારે હોળિકાએ કહ્યું કે મેં અગ્નિદેવની તપસ્યા કરી હતી ત્યારે મને વરદાન મળેલ છે કે હું ચૂંદડી ઓઢીને ચિતામાં બેસું એટલે મને અગ્નિ બાળી શકશે નહીં અને પ્રહલાદને મારા ખોળામાં આપો એટલે બાળીને ભસ્મ થઈ જશે. પણ કહેવાય છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. જ્યારે હોળિકા પ્રહલાદને ખોળામાં લઈને ચિતામાં બેઠી અને અગ્નિ પ્રગટ કરવામાં આવ્યો ત્યારે અચાનક જોરથી પવન ફૂંકાયો અને હોળિકાએ ઓઢેલી ચૂંદડી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આ રીતે હોળિકાનું દહન થયું અને પરમાત્માએ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી. તે દિવસ હતો ફાગણ સુદ પૂનમ અને તે દિવસે અધર્મ ઉપર ધર્મનો વિજય થયો, તેથી આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. મિત્રો, જેવી રીતે પરમાત્માએ ભક્ત પ્રહલાદની રક્ષા કરી તેવી જ રીતે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીમાં પરમાત્મા સૌની રક્ષા કરે તેવી વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝની પ્રાર્થના.